नमस्कार मित्रों के चैनल में आपनो हार्दिक स्वागत है। हूँ दिनेश सिंह राठौर। आज आप जोईशुं गांधीनगर खाते गुजरात केन्द्रीय विश्वविद्यालय तृतीय पदवीदान समारोह संपन्न। भारतना राष्ट्रपति रामनाथ कोविंदे युवाओं विद्यार्थियों ने आह्वान करता जणाव्युं हतुं के समृद्ध राष्ट्रना निर्माण माटे युवाओं संकल्पबद्ध बनी शिक्षणना माध्यम द्वारा भारत देश विश्व में सर्वश्रेष्ठ देश बने। गांधीनगर खाते गुजरात केन्द्रीय विश्वविद्यालय तृतीय पदवीदान समारोह में पदवी एनायत करता राष्ट्रपतिए कहूं कि प्राचीन काल में नालंदा तक्षशिला અને વિક્રમશિલા કક્ષાના વિશ્વવિદ્યાલયો જે ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠને તુલે આવે તેવા હતા। તત્કાલીન સમયે શિક્ષણ સાથે સમાજ ઉત્થાન માટે જે પ્રયાસો થયા છે તે આજે પણ ગુજરાતમાં થઈ રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે। રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવી ગુજરાતની પવિત્ર ભૂમિ પરથી જ રાષ્ટ્ર નિર્માણનો પાયો નખાયો હતો। આ ભૂમિ એ જ બે મહાન વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અને નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપે દેશને આપ્યા છે। આ બંનેની સાથે મને કામ કરવાની તક મળી તે બદલ તેમણે પોતાને ગૌરવશાળી માન્યા હતા। તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા તેના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ છે। ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેનાથી લઘુ ભારત અને વિવિધતામાં એકતાનો ભાવ રજૂ થાય છે। તેમણે ઉમેર્યું કે વર્ષ 2009માં આ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ, જેમાં 30 રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન છે। આ વિદ્યાલયે મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, કેમ કે પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 55% દીકરીઓએ પદવી મેળવી છે અને 21 પદકો પૈકી 13 પદકો પણ દીકરીઓએ મેળવ્યા છે। તેમણે કહ્યું કે દીકરીઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, ત્યારે સમાજ પરિવર્તનમાં નાયા ભારતની પ્રતિકૃતિ દેખાય છે। તેમણે ઉમેર્યું કે આ વિશ્વવિદ્યાલયનું નવું ભવન વડોદરા ખાતે નિર્માણ થનાર છે, એ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 743 કરોડ ફાળવ્યા છે। એ આગામી સમયમાં આગવી ઓળખ ઊભી કરશે। એ માત્ર આધુનિક સુસજ્જ ભવનથી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના આચરણને પરિણામે શક્ય બનશે। આ માટે સૌને ભગીરથ પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણના માધ્યમ દ્વારા જ યુવાઓ આત્મનિર્ભર બની શકે છે, ત્યારે સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના મંત્રને સાર્થક કરીને સ્વરોજગાર બનવાનો ભાવ કેળવીને સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે યુવાઓને પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી। ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉક્ટર રમેશ પોખરિયાલ નિશંકે આજે દીક્ષા લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે દીક્ષાર્થીઓ માટે આજનો દિવસ પોતાનું ક્ષેત્ર અને લક્ષ્ય પસંદ કરી પોતાની કારકિર્દી નિર્માણ તથા રાષ્ટ્ર નિર્માણની દિશામાં નક્કર પગલું આગળ ભરવાનો દિવસ છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રણેતા ડૉક્ટર રમેશ પોખરિયાલે શિક્ષણની નવી નીતિના ઘડતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સતત માર્ગદર્શન મળ્યું હોવાનું કહીને આ નીતિ નવી પેઢીને નવી ઊંચાઈ સુધી લઈ જશે અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્ત્વનું યોગદાન આપશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે નવા અને ઉભરતા ભારતની શરૂઆત થઈ રહી છે। એક સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે, ત્યારે આ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીઓમાં વિદ્વત્તા અને ઉદ્યમશીલતા જેવા ગુણોનો વિકાસ કરી રહી છે। સામાજિક પ્રતિબદ્ધતાની સાથે પોતાને ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવું એ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે।
આ વિશ્વવિદ્યાલય જ્ઞાન અને કૌશલ્યને નૈતિકતા અને મૂલ્યો સાથે સંયોજિત કરે છે. એવા કુશળ માનવ સંસાધનનું નિર્માણ કરવું કે જે સમાજ, દેશ અને દુનિયા સમક્ષ જવાબદારી સાથે કાર્ય કરે. તેમણે ઉમેર્યું હતું કે આ વિશ્વવિદ્યાલય એક સીમિત ભૌતિક માળખામાં કાર્ય કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રાલયના સહયોગથી વડોદરા ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના નવા અત્યાધુનિક ભવન નિર્માણનું કાર્ય પૂર્ણ થશે. દેશના વિવિધ રાજ્યોમાં સ્થિત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના નામ જે તે રાજ્યોની સંસ્કૃતિ અને પ્રકૃતિ દર્શાવતા હોય તેવા રાખવા અઢિયાએ અનુરોધ કર્યો હતો. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ રામાશંકર દુબેએ સ્વાગત પ્રવચન આપતા કહ્યું હતું કે આ વિશ્વવિદ્યાલય શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસની દિશામાં કાર્યરત છે. લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતના દેશના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતા આ વિશ્વવિદ્યાલયે 14 જેટલા પેટન્ટ મેળવ્યા છે, જેમાંથી 2 પેટન્ટ બજારમાં ઉપલબ્ધ પણ છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં પણ આ વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓમાં વધુ ને વધુ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે આ વિશ્વવિદ્યાલય કાર્ય કરી રહી છે. આ દીક્ષાંત સમારોહમાં 73 PhD, 26 MPhil, 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારા 21 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ ચંદ્રક રાષ્ટ્રપતિના હસ્તે પ્રદાન કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીક્ષાંત શોભાયાત્રાથી થઈ હતી. રાષ્ટ્રપતિના હસ્તે 6 વિદ્યાર્થીઓને ચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા હતા. પદવી પ્રદાન કર્યા બાદ કુલાધિપતિ ભારતીય પરંપરા અનુસાર પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીક્ષાંત ઉપદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારતની સંસદ દ્વારા 2009 અધિનિયમથી કરવામાં આવી છે. 12 વર્ષના ટૂંકાગાળામાં જ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શિક્ષણના ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બની ગઈ છે. અહીંના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા થયેલા સંશોધનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આઉટલુક 2020 સર્વેમાં ભારતની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 18મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ડીનો, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આમંત્રિત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેવીઓ સજ્જનો, આપ સબ જાણતે હૈ કે સન 2009 મેં ઇસ વિશ્વવિદ્યાલય સહિત 12 નયે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય વિભિન્ન રાજ્યો મેં સ્થાપિત કિયે ગયે ઓર 3 રાજ્યો મેં પહેલે સે સ્થાપિત રાજ્ય વિશ્વવિદ્યાલયો કો કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો કા દરજા દિયા ગયા. એસે વિશ્વવિદ્યાલય હમારે દેશ કી વિવિધતા મેં એકતા કો બઢાવા દેને મેં મહત્વપૂર્ણ ભૂમિકા નિભા રહે હૈ. અખિલ ભારતીય સ્તર પર આયોજિત પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ કે પ્રવેશ કી વ્યવસ્થા કે આધાર પર ઇસ વિશ્વવિદ્યાલય મેં ભારત કે લગભગ 30 રાજ્યો કે હોનહાર વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કર રહે હૈ. મુજે બતાયા ગયા હૈ કે યહાં ગુજરાત કે વિદ્યાર્થીઓ કી સંખ્યા માત્ર 15% હી હૈ, જબકિ બિહાર, ઉત્તર પ્રદેશ, ઉડીસા, આસામ, પશ્ચિમ બંગાળ તથા તેલંગાના સહિત અન્ય રાજ્યો વ કેન્દ્ર શાસિત પ્રદેશો કે વિદ્યાર્થીઓ કી સંખ્યા લગભગ 85%. ઇસ પ્રકાર આપકા યે પરિસર એક મિની ઇન્ડિયા જૈસા હૈ તથા રાષ્ટ્રીય એકતા કી હમારી ભાવના કો શક્તિ પ્રદાન કરે. મુજે યે જાણકર પ્રસન્નતા હુઈ કે યહાં શિક્ષા પ્રાપ્ત કર રહે વિદ્યાર્થીઓ મેં લગભગ 55% સંખ્યા હમારી બેટીઓ કી હૈ. યે ભી સુખદ સંયોગ હૈ કે આજ કે કુલ 21 પદક વિજેતાઓ મેં ભી 13 બેટીયાં હૈ. યે આપકે વિશ્વવિદ્યાલય કી બહોત બડી ઉપલબ્ધિ હૈ. ઇસમે હમારે સમાજ મેં હો રહે પરિવર્તન કી ઝલક એવં નયે ભારત કી તસવીર દિખાઈ દેતી હૈ.
आपके इस नए विश्वविद्यालय के लिए यह विशेष गर्व की बात है कि यहाँ की एक बेटी को हार्वर्ड मेडिकल स्कूल में अध्ययन करने के लिए पोस्ट डॉक्टोरल फेलोशिप भी प्रदान की गई। आप सबके साथ ये जानकारी साझा करते हुए मुझे प्रसन्नता हो रही है कि इस विश्वविद्यालय के भवन तथा स्थायी परिसर के निर्माण हेतु केंद्र सरकार द्वारा लगभग 743 करोड़ रुपए की राशि अनुमोदित की गई है। आप सबके आचरण और उपलब्धियों के आधार पर ही गुजरात केंद्रीय विश्वविद्यालय की छवि निर्मित होगी। मुझे विश्वास है कि आप सब अपने प्रयासों द्वारा अपने इस नए विश्वविद्यालय की प्रतिष्ठा को ठोस आधार प्रदान करते हुए नए कीर्तिमान स्थापित करेंगे। मैं चाहूँगा कि अन्य राज्यों से यहाँ शिक्षा प्राप्त करने के लिए आए विद्यार्थीगण गुजरात के लोगों द्वारा प्रदर्शित आत्मनिर्भरता, उद्यमशीलता और स्वरोजगार की संस्कृति को आत्मसात करें। मैं चाहूँगा कि आप सभी आज से ही ये संकल्प लेकर अपनी जीवन यात्रा में आगे बढ़ें कि सन 2047 तक हमारा देश विश्व के सर्वश्रेष्ठ राष्ट्र के रूप में प्रतिष्ठित हो। राष्ट्र निर्माण के इस संकल्प में मेरी शुभकामनाएं आप सबके साथ हैं। दर्शक मित्रों, अत्यारे आटलू ज। आवा वधु समाचारों माटे जोता रहो के चैनल। नमस्कार।